टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભૂપેન્દ્ર પટેલના સુશાસનના બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ થયું। મેયર પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ઉપસ્થિત રહ્યા હતા। નરોડામાં શહેરનું પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું છે, જ્યાં રૂપિયા 1 કરોડના ખર્ચે આ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે। કેન્દ્રમાં ચાની દુકાન છે, તો સાથે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 5 રૂપિયામાં ભોજન પણ મળી રહેશે। હું સુથારી કામ કરું છું, છેલ્લા 15 વર્ષથી સુથારી કામ કરું છું। ભૂપેન્દ્રભાઈ સરકાર તરફથી અમને મારા બે બાળકો ભણે છે, એને શિક્ષણ સહાય યોજનામાં સારો એવો સહાય મળે છે। મોટો બાબો GITમાં છે, એને 50,000 રૂપિયા સહાય મળે છે, અને નાનો બાળક RTAમાં છે, એને ફી ફ્રી એ અને 3,000 રૂપિયા 12 મહિને મળે છે, અને જમવાની સુવિધા સારી કરી છે। ઘણા ગરીબ લોકો બિચારા કામ કરતા હોય, ખાવા પીવાની સવારે ટાઈમ ન હોય, તો સારામાં સારી સુવિધા બનાવી એ સરકાર તરફથી હું આભાર માનું છું। સરકારી યોજનામાં અમે લાભ આ શિક્ષણ સહાય યોજના છે, અને આ અન્નપૂર્ણા સહાય યોજનાનો એ અમે લાભ મેળવી રહ્યા છીએ। અત્યારે અન્નપૂર્ણામાં અમને જમવાનું જે 5 રૂપિયામાં મળી રહ્યું છે, જે બહાર જઈએ તો 70 રૂપિયા 100 રૂપિયાની થાળી મળે છે, અમને અત્યારે 5 રૂપિયામાં મળી રહ્યું છે। અથાણું છે, રોટલી છે, ગોળ છે, સબ બધું મળી રહ્યું છે અમને। આવા જો અમારા જેવા મજૂરો છે કે જેમને કામ કરીને ટાઈમ ઉપર અમને ક્યારેક પૈસા મળતા હોય છે, નહીં પણ મળતા હોય છે, ત્યારે અમને આ ભોજનનો બહુ મોટો લાભ મળે છે સર। એના માટે હું મોદી સાહેબને અને ભૂપેન્દ્ર સાહેબને ખૂબ ખૂબ આભારી છું। હું શ્રમિક બાંધકામમાં જોડાઈ છું, મારા બાળકોને શિક્ષણ સહાય પણ મળે છે, અને બીજું કે મને આવાસમાં મકાન પણ લાગ્યું છે। અમને જે રહેઠાણ નહોતું, હું પોતે એક ટેકતા છું કે હું આજે મારા બાળકોને ખવડાવું કે કામે જઉં કે બીજું શું સુવિધા કરું, કે જે મને સરકારે આજે મને મકાન પણ અપાયું છે, જે હવે થોડાક દિવસમાં મને લાગશે, અને જેમ કે અમને ટિફિન પણ મળે છે, રોજે અમે સમયસર કામે જઈએ છીએ, અમે સમયસર ખાઈએ કે બાળકોને ખવડાવી દઈએ, અને બીજું કે શિક્ષણ સહાયમાં પણ મદદ થાય છે।